જનસ્ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9852538569. નમસ્કાર દર્શક મિત્રો, જેડએસટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હું આવી છું અમદાવાદ કુબેરનગરમાં રાધે રાધે ફ્લેટમાં પરીના પંજવાણીને ત્યાં. કેમ છો પરીનાબેન? મજામાં. દીપ્તિબેન, થેન્ક યુ. પરીનાબેન કેમ છો? મજામાં ને? ઓકે. શું ચાલે છે આજકાલ? બસ કિચનમાં જ બધું ટાઈમ જતો રહે છે. સરસ સરસ. દર્શક મિત્રો, રસોડું એક એવી જગ્યા છે જ્યાં દરેક ગૃહિણી પોતાનો વધુમાં વધુ સમય ગુજારતી હોય છે. છતાં પણ રસોઈ બનાવવામાં નાની મોટી ભૂલો તો કરતી જ હોય છે. પણ એક વાર બગડે, બે વાર બગડે રસોઈ, પણ ત્રીજી વાર તો તે પરફેક્ટ બનાવીને જ રહે છે. તો આજે એક સરસ મજાની રસોઈ આપણા પરીનાબેન આપણને શીખવાડવાના છે. પરીનાબેન, તમે આજે અમારા દર્શક મિત્રોને કઈ વાનગી શીખવાડવાના છો? હું તમારા દર્શક મિત્રોને પંજાબી છોલે બનાવતા શીખવાડીશ. ઓકે. એ વાનગી બનાવવા માટે આપણે 4 ટામેટા અને 4 ડુંગળી ચોપ કરીને રાખ્યા છે. બરાબર. બધી વસ્તુઓ જે છે, મસાલા અને બધી વસ્તુઓ છે, એમાં નાખવાની છે. ઓકે. તો પરીનાબેન, આપણે વાનગી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. વાનગી બનાવવા માટે આપણે પહેલા પેન ગરમ કરીશું. ઓકે. પેન ગરમ કર્યા પછી આપણે આમાં 5-6 ટેબલ સ્પૂન ઓઇલ નાખીશું. ઓકે. ઓઇલ ગરમ થશે દીપ્તિબેન, પછી આપણે આમાં ડુંગળી નાખીશું જે આપણે ચોપ કરીને રાખીશું. ઓકે. આ રીતે પછી જે ડુંગળી છે એ નાખી દેવાની. બરાબર. ડુંગળી ગુલાબી રંગની થાય પછી આપણે બીજી વસ્તુઓ રીતસર નાખીશું. ઓકે. એટલે આપણે ડાર્ક બ્રાઉન કરવાની છે, બરાબર ને? આપણે ગેસનું ફ્લેમ છે એ ફાસ્ટ જ રાખીશું. બરાબર. આવી રીતે આપણે ડુંગળીને હલાવતા રહીશું. ડુંગળી છે એ બ્રાઉન કલર ની થઈ ગઈ છે. ઓકે. હવે આપણે આમાં ટામેટા ઉમેરીશું જે આપણે ચોપ કરીને મૂક્યા હતા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે અને એની અંદર પરીનાબેને ચોપ કરેલા ટામેટા એડ કર્યા છે. ટામેટા એડ કર્યા પછી આપણે જે આ મસાલા છે એ બધા એડ કરવાના છે. ઓકે. પહેલા આપણે મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. ગેસનો ફ્લેમ થોડો પાસ કરીશું. ઓકે. પછી મરચું 1 ટેબલસ્પૂન. બરાબર. હળદર 1 ટેબલસ્પૂન.
ધાણા પાઉડર 1 ટેબલસ્પૂન, ગરમ મસાલો નાખીશું 1 ટેબલસ્પૂન, અને જે છોલે મસાલો હોય ને એ આપણે આમાં 1 ટેબલસ્પૂન એડ કરીશું. ઓકે, આ બધું ઉમેરીને પછી આપણે આ જે સૂકી મેથી છે એ આપણે 1 ટેબલસ્પૂન ઉમેરીશું. ઓકે, પરિણા બેના મેથીના પાંદડા છે ને આપણે સૂકવી દીધા છે. હા, ઓકે, સૂકી દીધા છે. હવે આપણે દીપ્તિબેન આને 10 મિનિટ રેસ્ટ કરવા દઈશું. ઓકે, સ્લો ગેસ પર અને ઢાંકણ લગાવી દઈશું. દીપ્તિબેન હવે આ રેડી થઈ ગયું છે, હવે આપણે એને જોઈ લઈએ. ઓકે, હવે છેલ્લે છે ને હવે આપણે આમાં એમચુર પાવડર 1 ટેબલસ્પૂન એડ કરીશું. ઓકે, એ લાસ્ટમાં એડ કરવાનું છે, બરાબર ને? આજે ગ્રેવી આપણે આને બનાવીશું અને આજે થોડું ઠંડુ પડે, ગેસ ફ્લેમ બંધ કરીને ઠંડુ પડશે એટલે પછી આપણે આની ગ્રેવી બનાવી દઈશું. ઓકે, દર્શક મિત્રો, પરિણામેન ગ્રેવી રેડી કરે ત્યાં સુધી લઈ લઈએ આપણે એક નાનકડો વિરામ. જેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી જેડએસ ટીવીના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાશિની જોઈ રહ્યા છો, ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 98258 38 569. દર્શક મિત્રો, વિરામ બાદ અમારી રસોઈ શોમાં એટલે કે જેડએસ ટીવી રસોઈ શોમાં આપનું સ્વાગત છે. હવે જોઈએ કે પરિણામેન આપણને આગળ શું બતાવી રહ્યા છે. દીપ્તિબેન, જે આ ડુંગળી અને ટામેટાની જે ગ્રેવી છે એને મેં મિક્સરમાં ક્રેશ કરી નાખ્યું છે. ઓકે, હવે આપણે આમાં જે બોઈલ કરીને ચણા મૂક્યા હતા એ આપણે નાખીશું. બરાબર, એ પ્રમાણે કરવાનું છે. ઓકે, ચણા બાફતી વખતે મેં એમાં મીઠું ઉમેરી નાખ્યું હતું. મીઠું, કમાલ પત્ર, લવિંગ એ બધું પહેલાથી જ ઉમેરી રાખ્યું હતું. બરાબર, અને જ્યાં જે ચણા છે ત્યારે આપણે બોઇલ કરીએ ને એમાં જે પાણી ઉમેર્યું હોય એ પાણી પણ આપણે એમાં ઉમેરી શકીએ. ઓકે, એટલે આપણે વેસ્ટ કશું જવા જ નથી દીધું, બરાબર ને? આપણે એમાં ઉમેરી શકીએ. ઓકે, તો આ જે ચણા છે એ બની ગયા છે. હવે આપણે આને ફ્રાય કરીશું. ફ્રાય કરવાના છે, એના માટે સૌ પ્રથમ એક પેન લઈશું. ઓકે, બટર જે છે એ પીગળી જાય
પછી આપણે આમાં જીરા પાઉડર જીરું નાખીશું. ઓકે, એક ટેબલ સ્પૂન જેટલું એડ કરવાની છે. પછી આપણે આમાં લાલ મરચા અને લસણ જે છે એની પેસ્ટ મેં પહેલેથી જ બનાવી રાખી છે એ એડ કરીશું. ઓલરેડી બનાવી દીધી છે એટલે સમય ના બગડે. બરાબર છે. એક ટેબલ સ્પૂન કે બે ટેબલ સ્પૂન જે તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખીશું. ઓકે, એ પ્રમાણે નાખીને આવી રીતે હલાવવાનું છે. પછી અમે આપણે લીલા મરચા એડ કરીશું, આખા લાલ મરચા. ઓકે, એક થી બે નંગ. હવે આ મિશ્રણ છે એ દીપ્તિબેન આપણે છોડવામાં નાખીએ. ઓકે, ટોટલી આ બધું જ વઘાર છે આપણે એની અંદર કરવાનું છે. વઘાર છે એ આપણે આમાં નાખી દઈશું. ઓકે, આપણે 5 મિનિટ રેસ્ટ કરીશું. દીપ્તિબેન, મેં આ જે પંજાબી છોલે છે એ રેડી કરી રાખ્યા છે, પ્લેટમાં સર્વ કરી દીધા છે. તમે આ ખાઈને તમારા દર્શક મિત્રોને જણાવો કે મેં આ પંજાબી છોલે કેવા બનાવ્યા છે. દર્શક મિત્રો, પરિણાબેને સરસ મજાના પંજાબી છોલે ભટુરે બનાવે છે. દેખાવમાં તો તે ખૂબ સરસ મજાના લાગે છે. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કે એ કેવા બનાવ્યા છે. છોલે ભટુરે સાથે સરસ મજાની ઠંડી છાશ પણ છે, તો હું તમને ટેસ્ટ કરીને બતાવું. દર્શક મિત્રો, જેવો દેખાવ છે તેવો જ સરસ મજાનો ટેસ્ટ છે. પરિણાબેન, તમે સરસ મજાના પંજાબી છોલે ભટુરે બનાવ્યા છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આવી જ અવનવી વાનગી બનાવવા માટે જોતા રહો અમારી ચેનલ. અમારી ચેનલ ZSTV. ZSTV આપની સાથે. ZSTV રસોઈ શોમાં આપનું સ્વાગત છે. શું તમને અવનવી વાનગીઓ બનાવતા આવડે છે? જો આવડતી હોય તો અમારો સંપર્ક કરો. અમે તમારી બનાવેલી વાનગી ZSTVના માધ્યમથી દરેક ગૃહિણીઓ સુધી પહોંચાડીશું. તો રાહ શેને જોઈ રહ્યા છો? ઉઠાવો મોબાઈલ અને કોલ કરો અમને. અમારો નંબર છે 9828 38 569.